નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું ધર્મેશ અને આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 ની અંદર સામાજ્ય વિજ્ઞાન. સામાજ્ય વિજ્ઞાનનો જે પહેલો પાઠ છે ભારતનો વારસો, આજે આપણે એના વિશે અભ્યાસ કરીશું. પરંતુ આ વિષયનો અભ્યાસ કરતા પહેલા તમને કેટલીક અગત્યની સૂચનાઓ આપું છું, તમે ધ્યાનથી સાંભળજો. તમે જે પણ અભ્યાસ કરો છો તો તમારી પાસે એક નોટપેડ ચોક્કસ રાખો, જેથી કરીને તમને ભવિષ્યમાં અથવા તો તમને પરીક્ષાની અંદર એ ઉપયોગી નીવડી શકે. તો ચાલો આપણે અભ્યાસ કરીએ ભારતનો વારસો. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ચોમાસાની ઋતુની અંદર એક ફરવાલાયક સ્થળ અને પ્રકૃતિમય વાતાવરણ આપણને જે જોવા મળે છે એ પોલો ફોરેસ્ટ તરીકે જે પ્રખ્યાત છે, એ સુંદર મજાનું સ્થળ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા માત્ર જંગલો જ નહીં, જંગલોની ગિરિમાળા જ નહીં, પરંતુ આ ગિરિમાળાઓની અંદર સરસ મજાના સ્થાપત્યો આવેલા છે, જે તમે ફરવા જાઓ ત્યારે સુંદર મજાનો એ નજારો તમે નિહાળજો. વિદ્યાર્થી મિત્રો, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાના અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે અને હરણાવ નદીના કાંઠે આવેલું આ સુંદર મજાનું પોળો વિજયનગર, જેને આપણે કહીએ છીએ, એ આવેલું આપણને જોવા મળે છે. આગળના મુદ્દા વિશે વાત કરીએ આપણે તો પતંગોત્સવ. વિદ્યાર્થી મિત્રો, સાબરમતી નદીના કિનારા પર આપણને આ પતંગોત્સવ ઉજવાતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગુજરાત કે ભારત પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ વિશ્વના અલગ અલગ દેશો પણ અહીંયા પતંગ ઉત્સવ સાબરમતી નદીના કિનારા પર ઉજવતા આપણને જોવા મળે છે. તેમાંનું એક ચિત્ર તમને અહીંયા દેખાય છે. પતંગો ચગાવવા કોને ન ગમે વિદ્યાર્થી મિત્રો, મજા આવે. આજ એવા સ્થળો આપણને અહીંયા જોવા મળે છે. કાંકરિયા કાર્નિવાલ વિશે આપણે વાત કરીએ તો એક મોટું કાંકરિયા અને આ કાંકરિયાની અંદર પણ આપણને કાંકરિયા કાર્નિવાલ થતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કલાકારો પોતાની આવડત અથવા તો પોતાની કલા કૌશલ્યને રજૂ કરતું સ્થળ આપણને કાંકરિયા કાર્નિવલની અંદર જોવા મળશે. હજારોની સંખ્યાની અંદર અહીંયા લોકો ઉમટતા આપણને જોવા મળે છે, એમની કળા પ્રદર્શિત કરે છે અને ત્યાં એક પ્રકાશની આતશબાજી આપણને કાંકરિયા કાર્નિવલની અંદર જોવા મળે છે. 31st પહેલા દિવસે, ઘણા દિવસ પહેલાં જ આ કાર્યક્રમ શરૂ થઈ જાય તો આપણને જોવા મળે છે. તો સુંદર મજાના બે કાર્યક્રમો, એક પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ આપણને જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ તો તાનારીરી મહોત્સવ વડનગર. પ્રસિદ્ધ બે ગાયિકા બહેનો તાનારીરીની યાદોની અંદર આપણને આ મહોત્સવ ઉજવાતો આપણને જોવા મળે છે વડનગરની અંદર. ઉત્તરાધ નૃત્ય મહોત્સવ મોઢેરા. મોઢેરાના સ્થાપત્યને વિશ્વની અંદર લોકો જાણે, સમજે અને ગુજરાતના લોકો પણ એનું જતન સંરક્ષણ કરતા થાય, એટલા માટે આ ભવ્ય કાર્યક્રમ, આ ઉત્તરાધ નૃત્ય મહોત્સવ આપણને મોઢેરાની અંદર ઉજવાતો આપણને જોવા મળે છે. રણોત્સવ કચ્છ. અમિતાભ બચ્ચનની એક પંક્તિ આપણને યાદ આવે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આવું સરસ મજાનો કચ્છ કચ્છડો બારે માસ આપણને જોવા મળે છે. તમે ચિત્રની અંદર પણ જોઈ શકો છો કે બે બહેનોની પાછળ એક સરસ મજાનું સફેદ રણ આપણને જોવા મળે છે, જાણે પ્રકૃતિએ સુંદર મજાની સફેદ ચાદર પાથરી હોય એવું નયનમય દ્રશ્ય આપણને અહીંયા દેખાતું જોવા મળે છે. તો ચાલો આપણે આગળ જોઈએ. ગુજરાતમાં જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળો આપણને જોવા મળે છે. એને આપણે વાત કરીએ તો ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી આ બંને ધર્મના કેટલાક સ્થાપત્યોનું નિર્માણ થયેલું આપણને જોવા મળે છે. આ બંને ધર્મના કઈ કઈ જગ્યા પર સ્થાપત્યોનું નિર્માણ થયું છે એના કેટલાક સ્થળોના નામ આપણને અહીંયા આપેલા જોવા મળે છે. એમાં આપણે જોઈએ તો વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ટાંક અને ઝઘડિયા. વિદ્યાર્થી મિત્રો, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીનો આજે પણ એટલો જ ધર્મ ખૂબ જ પ્રચલિત આપણને જોવા મળે છે, જે એમના અનુયાયીઓ, એમનો તે ધર્મને માનનારા લોકો આજે પણ એમનું ખૂબ જ પૂજન અર્ચના આપણને કરતા જોવા મળે છે. ચાલો તો આપણે આગળ જોઈએ. ગુજરાતના મેળાઓ. મેળાઓનું નામ સાંભળતા જ આપણને દોડીને ચકડોળમાં બેસવાનું મન થશે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ છે તમે જ્યારે નાના હતા અને તમારા મમ્મીએ તમને એ ચકડોળમાં બેસવાની ના પાડી હતી, તમારી એ મનગમતી વસ્તુઓ લેવાની ના પાડી હતી અને આપણે એના માટે રડ્યા હતા? હા, આપણે આવા જ કેટલાક મેળાઓ જે આપણી યાદો બની ગઈ છે,
તો આ આવા મેળાઓ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ગુજરાતના કેટલાક મેળાઓ તમને અહીંયા આપવામાં આવેલા છે. તમે જો પોતાને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ સ્ક્રીનની અંદર તમને ગુજરાતના કેટલાક મેળાઓ દેખાશે. તો એમાં મેળાઓની અંદર પરીક્ષાની અંદર આ વસ્તુ ચોક્કસ પૂછાશે, જે મેળાનું નામ, મેળાનું સ્થળ અને મેળાનું સમય, ક્યારે આ મેળો ભરે છે, તો તમને એ પરીક્ષાની અંદર ઉપયોગી બનશે. અહીંયા જેટલા પણ મેળાઓ તમને આપેલા છે, એ મેળાઓમાંથી કેટલાક મેળાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. જેમ કે આપણે તરણેતરનો મેળો, તરણેતરનો મેળો એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભરાતો મેળો છે. આ મેળા વિશે ચોક્કસ ધાર્મિક મહત્વ રહેલું છે. જેમ કે પાંડવોની જે પત્ની હતી દ્રૌપદી, એનું સ્વયંવર આ જગ્યા પર આપણને જોવા મળે છે. ત્યારથી આનું ધાર્મિક મહત્વ સૌથી વધુ આપણને જોવા મળે છે. અને અત્યારે પણ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ વિદેશના લોકો પણ આ મેળાઓની અંદર આવતા આપણને જોવા મળે છે. તો આવો સુંદર મજાનો મેળો છે તરણેતરનો મેળો. આગળ આપણે બીજા મેળાઓ વિશે વાત કરીએ તો ભવનાથનો મેળો, જુનાગઢ ગિરનારની અંદર ઉજવાતો આ સરસ મજાનો એકદમ ભવ્ય મેળો આપણને જોવા મળે છે. આ મેળા વિશે વાત કરીએ તો મહાવદ નવમથી લઈને બાર સુધીમાં આ ઉજવાતો આ મેળો છે. ગુજરાતની અંદર આ જયારે મેળોનો ઉત્સવ ઉજવાય છે ત્યારે ઘણા બધા વિદેશના લોકો પણ આ મેળો જોવા માટે આવતા આપણને જોવા મળે છે. હજારોની સંખ્યાની અંદર જુનાગઢના ડુંગરમાંથી દિગંબર સાધુઓ એક સ્નાન કરવા માટે એક સ્નાન કુંડની અંદર જાય છે. અને ત્યારે એવું કહેવામાં આવે છે કે ઘણા બધા સાધુ સંતો એ બહાર પણ આવતા નથી. તો આવી અલૌકિક એક મહત્વ આપણને આ જુનાગઢના મેળામાં જોવા મળે છે. હજારોની સંખ્યાની અંદર દિગંબર સાધુઓ આપણને આ મેળાઓની અંદર જોવા મળે છે. એનું વિશેષ મહત્વ આ મેળાનું રહેલું જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ તો ઔઠાણો મેળો, ઔઠે આપણે એને કહીએ છીએ, જ્યાં સાત નદીઓનો સંગમ આપણને આ ઔઠાના મેળા પાસે આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ઔઠાનો જે મેળો છે ત્યારે ત્યાં સાત નદીઓનો સંગમ થાય છે, એટલા માટે એનું વિશેષ મહત્વ આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ તો ડાંગ દરબારનો મેળો, આહવા ડાંગની અંદર ફાગણ સુદ પૂનમના રોજ ઉજવાતો આપણને આ મેળો જોવા મળે છે. જ્યાં આદિવાસી લોકોની સૌથી વધારે સંખ્યા આપણને જોવા મળે છે. અને આદિવાસી લોકોનો આ તહેવાર ખૂબ જ મહત્વ ધરાવતો તહેવાર છે. અને ઉત્સવ તરીકે આ ડાંગ દરબારનો જે મેળો છે એ લોકો ઉજવતા આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી જ પ્રજાઓમાં જે ભારતની મૂળ પ્રજા આપણે જેને કહીએ છીએ એ દ્રવિડ લોકો કહીએ છીએ. ઓકે, તો આપણે દરેક પ્રજા વિશે વિસ્તૃત અને વર્ણન આપણે કરીએ, દરેક વિશે સમજીએ. સૌપ્રથમ જે પ્રજા આવે છે નેગ્રીટો. અપ્સી પ્રજા વિશે આપણે જોઈએ તો નેગ્રીટો અથવા તો નિગ્રો જાતિ ભારતની સૌથી પ્રાચીન નિવાસીઓ તરીકે આપણે આ પ્રજાને ઓળખીએ છીએ. આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલી આપણને જોવા મળે છે. એમનો આપણે કેવા પ્રકારની દેખાય છે પ્રજા એના વિશે આપણે જ્યારે વાત કરીએ તો શ્યામ વર્ણ, 4-5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતી આ પ્રજા આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જેટલી પણ પ્રજા આવી એમની કોઈને કોઈ ખાસિયત આપણને જોવા મળે છે. એમની રહેણી કહેણી હોય, એમનો શરીરનો દેખાવ હોય, તો એના કારણથી એ પ્રજા આપણને ઓળખાઈ આપતી હોય છે. તો આ જ પ્રજા આપણને આની વિશેષતા આપણને જોવા મળે છે. ચાલો આપણે આગળ જોઈએ. આગળની પ્રજા વિશે વાત કરીએ તો ઓસ્ટેલોડ પ્રજા, જેને આપણે નિષાદ પ્રજા તરીકે પણ ઓળખીએ છીએ. આ પ્રજા છે એ અગ્નિ એશિયામાંથી આવેલી આપણને જોવા મળે છે. એની શારીરિક વિશેષતા વિશે આપણે વાત કરીએ તો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક. અને એના વિશે આપણે વધારે વાત કરીએ તો આર્ય પ્રજા હતી એને નિષાદ કહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર 1-2 વાક્યની અંદર આ ચોક્કસ પ્રશ્ન પૂછાય છે કે ઓસ્ટેલોડ પ્રજાને આર્યો કયા નામથી ઓળખતા હતા. તો એનો જવાબ શું રહેશે? સરસ, નિષાદ કહેતા આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ તો પીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો, મતલબ એમના માટે પણ આ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતો આપણને જોવા મળે છે. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશની જાતિઓમાં પણ આ લક્ષણો આપણને જોવા મળે છે. મતલબ કયા કયા વિસ્તારોની અંદર ઓસ્ટ્રેલિયા પ્રજાના લક્ષણો આપણને જોવા મળે છે એ બાબત અહીંયા દર્શાવેલી જોવા મળે છે. માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું જેવા કૌશલ્યો પણ ધરાવતી આ પ્રજામાં જોવા મળે છે. કૌશલ્યો મતલબ એ લોકોની અંદર આવડત હતી,
આ દરેક વસ્તુઓ બનાવવાની એમનામાં હુનર હતો આપણે એ બાબત પણ કહી શકીએ। ચાલો તો આપણે આગળ જોઈએ। દ્રવિડ લોકો, વિદ્યાર્થી મિત્રો, ભારતની મૂળ પ્રજા જેને કહી શકાય કે આપણે મોહેંજોદડો સંસ્કૃતિના સીધા વારસદાર અને એમની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે પણ આપણે એમને ઓળખીએ છીએ। આ પ્રજા આપણી મૂળ નિવાસી પ્રજા છે ભારત દેશની, એ બહારથી આવેલી પ્રજા નથી। આગળ આપણે વાત કરીએ તો દ્રવિડોએ માતારૂપી દેવી એટલે કે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજા એમને સમજ આપી હતી। વિદ્યાર્થી મિત્રો, આજકાલ આપણે આ દેવી દેવતાને પૂજતા નથી, પરંતુ પ્રાચીન સમયથી આપણે એમને પૂજતા આવીએ છીએ। એના ઉલ્લેખ અને એના પુરાવો આપણને આ દ્રવિડ પ્રજાઓ તરફથી જોવા મળે છે। આગળ આપણે વાત કરીએ તો દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા પણ તે લોકોએ આપી આપણને જોવા મળે છે। જોઈને વિદ્યાર્થી મિત્રો, આ પ્રજાએ આપણને કેટલું બધું આપેલું જોવા મળે છે। જોઈએ, દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પ્રસર્યા। અને ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય, આંતરજ્ઞાતિ લગ્ન પ્રસંગો એટલે કે એક જ જ્ઞાતિમાં કરવામાં આવતા લગ્નોને આંતરજ્ઞાતિઓ? ના, એવું નથી। પોતાની જ્ઞાતિ સિવાય બીજી જ્ઞાતિઓમાં જ્યારે લગ્ન કરવામાં આવે છે ત્યારે આપણે એને આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો કહીશું। સમજાયું ને વિદ્યાર્થી મિત્રો, કેટલું સરળ અને સ્પષ્ટ છે? આગળ વાત કરીએ તો દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી। હવે પોતાના નામની પાછળ જ્યારે માતાનું નામ લગાડવામાં આવે છે ત્યારે એ પ્રથાને આપણે માતૃમૂલક કુટુંબ પ્રથા કહીશું। સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? ચાલો આપણે આગળ જોઈએ। હવે દ્રવિડો પછીની જે પ્રજા ભારત દેશમાં આવે છે એ આર્યો છે। વિદ્યાર્થી મિત્રો, આર્યો એ ભારત દેશની અંદર આવ્યા અને સ્થાયી થયા, જેમણે આપણે પ્રાચીન વેદો પણ આપ્યા છે। આપણે જાણીએ છીએ કુલ 4 વેદો છે, એ 4 વેદો આપણને આર્યોએ આપેલા જોવા મળે છે। એના વિશે આપણે જો વાત કરીએ તો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય હતા, જેને આપણે નોર્ડિક તરીકે પણ ઓળખીએ છીએ। પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્યો કહેવાતા આપણને જોવા મળે છે। તેઓ જે પ્રદેશમાં રહેતા હતા તેને આર્યાવ્રત નામ પણ અપાયું છે। વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં જ જોઈ ગયા હતા કે ભારતના અલગ અલગ નામો છે, જેમ કે ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવ્રત। તો આર્યાવ્રત જે છે એ આર્યો પ્રજા ભારત દેશમાં આવી તો એમના નામ ઉપરથી જ આર્યાવ્રત નામ આપેલું આપણે જોવા મળે છે। આગળ આપણે વાત કરીએ તો આર્ય ભરત રાજા કે ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ કે ભારત નામથી ઓળખાતો આપણને જોવા મળે છે। હવે આર્યોએ પણ ભારતની અંદર જે વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના એ લોકો કરતા હતા। એ લોકો સમજતા હતા કે જે વસ્તુ આપણને ઉપયોગી બને છે આ પ્રકૃતિ વાતાવરણની અંદર, આ પ્રકૃતિએ જે પણ આપણને આપ્યું છે એ જ આપણા ભગવાન છે, તો આપણે એમની જ પૂજા આરાધના કરવી જોઈએ। જોઈને વિદ્યાર્થી મિત્રો કે આર્યો પણ કેટલા સમજદાર આપણને જોવા મળે છે। તો ચાલો આપણે આગળ વધીએ। વારસાનું જતન અને સંરક્ષણ। વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ પાઠ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે વારસાના જતન અને સંરક્ષણ વિશે બધી બાબતોને જોઈ ગયા, પરંતુ જો એને જતન અને સંરક્ષણ ન કરીએ તો આપણી ભવિષ્યની પેઢીને આપણે વારસો નહીં આપી શકીએ। એટલા માટે આપણા ભારતીય બંધારણની અંદર મૂળભૂત ફરજો અનુચ્છેદ 51કની અંદર વારસાના જતન વિશે દર્શાવવામાં આવેલું છે। તેમાં પણ આપણે જ્યારે જોવા જઈએ તો છ, જ, ટ અર્થાત 6, 7 અને 9માં આ બંધારણની અંદર આ વારસાના જતન અને સંરક્ષણ બાબતોનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે। આગળ વાત કરીએ તો આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ પણ એમાં દર્શાવવામાં આવેલી છે। જંગલો, તળાવો, નદીઓ અને પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ પણ એમાં દર્શાવવામાં આવેલી છે। જોઈને વિદ્યાર્થી મિત્રો, આ બધી બાબતોને જો આપણે જતન અને સંરક્ષણ ન કરીએ તો એ આપણને તો નહીં મળે, પરંતુ ભવિષ્યની પેઢીને પણ આપણે નહીં આપી શકીએ। જંગલોનું જતન પણ કરીએ, કોઈ નુકસાન કરતું હોય તો આપણે એને જરૂર રોકીએ, કારણ કે આપણે એને રોકશું તો જ આપણે આ વસ્તુને આપણે જાળવી શકશું।
આગળ વાત કરીએ તો જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવેલો આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત આપણને વારસાનું જતન અને સંરક્ષણ આ બધી વસ્તુ આપણને ભારતના વારસાની અંદર આપણને જોવા મળે છે.